एक महत्वपूर्ण समाचार सूरत थी सामे आवी रह्या छे। सूरत थी बिटकॉइन कौभांडना मामलामां हवे सूरतना सीआईडी क्राइमे तपास तेज करी दीधी होवाना महत्वपूर्ण समाचार सामे आवी रह्या छे, जेमां जिग्नेश अने उमेश पासेथी 3.5 करोड़ रूपया रिकवर कराया छे। आ त्रणेय आरोपीओना 4 दिवसना रिमांड पूर्ण थता तेमने कोर्टमां हाजर करવામાં આવ્યા હતા, ત્યારે કોર્ટે ત્રણેયને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા આદેશ કર્યો છે। ત્યારે આરોપી હિંમત અપહરણમાં સામેલ હતો। ઉલ્લેખનીય છે, બિટકોઈનના મામલામાં સુરત સીઆઈડી ક્રાઇમે અત્યારે તપાસનો ધમધમાટ બોલાવ્યો છે અને આ મહત્વપૂર્ણ સમાચાર, જિગ્નેશ ઉમેશ પાસેથી 3.5 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે। સીઆઈડી ક્રાઇમે હવે તપાસ તેજ કરી દીધી છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અત્યારે આ ત્રણેય આરોપીઓ જે છે તેના 4 દિવસના રિમાન્ડ પૂર્ણ થઈ જતા તેમને હાઈકોર્ટમાં હાજર કરાયા હતા, ત્યારે કોર્ટે ત્રણેયને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો। ફોન લાઈન પર જોડાયા છે સુરત સંવાદદાતા ચેતન પટેલ। ચેતન, ખાસે જણાવશો જે રીતે મહત્વપૂર્ણ ખુલાસો થયો છે, હવે તપાસનો ધમધમાટ વધી ગયો છે, શું શું વિગતો અત્યાર સુધીમાં સામે આવી? જી, ખાસ કરીને 155 કરોડ ના જે બિટકોઈન તોડ મામલો છે તેમાં જે 3 આરોપી છે, મનોજ, જિગ્નેશ અને ઉમેશ, ને આજે નામદાર કોર્ટમાં રિમાન્ડ પૂર્ણ થતા તેમને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા। પોલીસ તરફથી કોઈ પણ પ્રકારના ફર્ધર રિમાન્ડ માંગવામાં ન આવ્યા હતા, જેને લઈને આ ત્રણેને કસ્ટડી સોંપવામાં આવી હતી। જોકે જે રીતે માહિતી મળી રહી છે તે મુજબ જે રીતે સીઆઈડી ક્રાઇમ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી હતી તે દરમિયાન જિગ્નેશ અને ઉમેશ પાસેથી 3.5 કરોડ રોકડ રકમ રિકવર કરવામાં આવી છે। આ ઉપરાંત એક્સક્યુઝ જે છે હિંમતભાઈ કરીને તેને પણ આરોપી તરીકે સીઆઈડી ક્રાઇમે બતાવ્યો છે અને હાલ તેને લાજપોર જેલમાં મોકલી આપવામાં આવ્યો છે। હિંમતની વાત કરો તો હિંમત જે અપહરણ કરવામાં આવ્યું હતું તે અપહરણમાં સામેલ હતો। સીઆઈડી ક્રાઇમે હિંમતની ધરપકડ કરી છે અને તેને પણ કસ્ટડીમાં સોંપ્યો છે। જી બિલકુલ ચેતન, આપનો આભાર આ સમગ્ર માહિતી આપવા બદલ। તો આખરે હવે 3.5 કરોડ રૂપિયા રોકડ રિકવર કરવામાં આવી છે જિગ્નેશ અને ઉમેશ પાસેથી।